ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા માંડવી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું. ભારે વરસાદથી માંડવી તાલુકાના રસ્તાઓ ધોવાઈ જતા તાકીદે મરામત કરવા માંગ કરી હતી. કેટલાક દિવસોમાં સુરત જિલ્લામાં ભારે વરસાદ થયો હતો, જેમાં માંડવી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી ગ્રામ્ય વિસ્તારો વધુ પ્રભાવિત થયા હતા. હાલ વરસાદી પાણી ઉતરી રહ્યા છે, પરંતુ માર્ગો ધોવાઈ ગયા છે. માંડવી તાલુકાના અરેઠ, તડકેશ્વર સહિતના ગામો જે મુખ્ય માર્ગને અડીને આવેલા છે, ત્યાં રસ્તાઓ તૂટી ગયા છે, જે માટે આજે અરેઠ ગામના ડેપ્યુટી સરપંચ જીમી ગામિતની આગેવાનીમાં માંડવી મામલતદાર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું. ભારે વરસાદના કારણે માંડવી તાલુકાના અનેક રસ્તાઓ બિસ્માર થયા છે, જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને આવન જાવનમાં મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે, જેથી આ તૂટેલા રસ્તાઓનું તાકીદે મરામત કરવામાં આવે અને ફરી નવા બનાવવામાં આવે તેવી પણ આવેદન થકી માંગ કરવામાં આવી હતી. અને જો વહેલી તકે કામ નહીં કરાય તો જલ્લદ કાર્યક્રમ પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ધર્મેશ પટેલ, ZSTV, માંડવી.